વાતી મીઠી લાગે સાકરનો પરસાદ રે ગોળની કાકરી ઘીમાં પડેલી રી શુકન્યાડ રે લક્ષ્મી સદૈવ મંગલમ લક્ષ્મી સદૈવ મંગલમ સેના માથે હાથ મૂકેને સઘળા રસ્તે અજવાળા ના સોનાની ના ચાંદીની એને બસ મનની માયા સૌના ભાગમાં કંકુ ચોખાનો તુલસી ક્યારો લક્ષ્મી સદૈવ મંગલમ ओके 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 बाबा बाय बाय कौन है तो आ के जब पूछो ना सर के लिए तो जवाब आप नहीं तो मारो हाथ उपड़ी जैसे बड़ा तुम्हारे सांभड़ो अच्छे ने तो सांभड़ो ये मारो बॉयफ्रेंड है तो કલ્પના 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 શું કરે છે આ તું તારી જીભ બહુ મોટી થઈ ગઈ છે ને તારી જીભ મોટી છે તો મારી જીદ મોટી છે તારા લગ્ન ત્યાં જ થશે જ્યાં મેં નક્કી કર્યું છે પ્લીઝ મમ્મી મરી ગઈ તારી મમ્મી કલ્પના મારી વાત સાંભળ કલ્પના શોધન બેટા શોધન શોધન ચણા આપો ને તમે ભૂખ નથી મને બહુ ઓછું જમ્યા તું અંબિકા બહુ રાત્રે ઓછું જમાય એ સારું બેટા શોધન બેસ મારે તારી સાથે થોડી વાત કરવી છે વાત તો મારે પણ તમારા બધા સાથે કરવી છે તારી જીભ મોટી છે તો મારી જીદ મોટી છે તારા લગ્ન ત્યાં જ થશે જ્યાં મેં નક્કી કર્યું છે પેલા હું વાત કરી લઉં પછી તારી વાત અરે પણ એવું તો શું અચ્છા ભાઈ અચ્છા તારી દાદી કે એમ રાખો બોલો દાદી શું વાત કરવી છે તારા લગ્ન વિશે વાત કરવી હતી શોધન હવે તું આપણા રિલેશનની વાત તારા ઘરે કરીશ ને ઓફ કોર્સ એક્ચ્યુઅલી હું પ્રોપર ટાઈમની વેટ કરતો હતો બટ આઈ પ્રોમિસ બહુ જલ્દી છે ને આપણે સાથે હોઈશું લાઈફ ટાઈમ માટે બેટા તે દિવસે કલ્પના આવી હતી ને તો એને માગું નાખ્યું હતું કે એની દીકરી સાથે તારા લગ્ન થઈ જાય
અમારી પણ એ જ ઈચ્છા છે કે તારા લગ્ન ત્યાં જ થઈ જાય. નોટ પોસિબલ દાદી. પણ શું કામ? તે ઘરે વાત કરી? ના, હજી સુધી નહીં. હાથ છે શોધન, ખરેખર હાથ છે. અરે પણ મારી વાત તો સાંભળ. તું શું સાંભળું? આ તારી એક વાત છેલ્લા કેટલા વખતથી સાંભળી રહી છું. એટલીસ્ટ મારે મરવા પહેલા તો તું એકવાર વાત કરી જ લેજે. હું આજે ઘરે જઈશ અને વાત કરી લઈશ. આઈ ડોન્ટ બિલીવ યુ. બેબે તારા સ્વે કે હું જેને પ્રેમ કરું છું હું એની સાથે જ મેરેજ કરીશ. શ્રુતિ, જમવું કે ન જમવું એ તું નક્કી કરજે, પણ તારા લગ્ન કોની સાથે અને ક્યાં થશે એ હું નક્કી કરીશ. તારા લગ્નનું પ્રોમિસ લીધું છે મેમની પાસેથી, અને તારા લગ્ન થવાથી મારું 20 વર્ષ જૂનું અધૂરું કામ પૂરું થશે. તમે કહેશો ત્યાં લગ્ન નહીં કરું. નવા સંબંધો બંધાયા પછી મેં કલ્પનાને વચન આપ્યું હતું એની દીકરી સાથે તારા લગ્ન થશે. આઈ એમ સોરી દાદી, બટ વચન આપતા પહેલા તમે મને પૂછ્યું હતું. શુદ્ધ ફેમિલી બહુ સારું અને આપણા લાયકનું છે, અને લગ્ન એ કોઈ માત્ર છોકરા અને છોકરી વચ્ચેનો સંબંધ નથી, પણ બે ફેમિલી વચ્ચેના રિલેશન છે. એટલે લગ્ન સેમ સ્ટેટસના લોકો વચ્ચે થાય એ જરૂરી છે. ને રહી વચનની વાત, વચન આપતા પહેલા મને એવું લાગ્યું નહીં કે મારે તારી પરમિશન લેવી પડશે. અને શોધન, તું શું કહે છે? પ્રેમ તમારી જનરેશનનો પ્રેમ છે ને હિસાબ કિતાબનો હોય છે. યાદ રાખજો, એ તને જોઈને નહીં, તારા પૈસાને જોઈને તને પરણવા માટે રાજી થઈ હશે. એને તારામાં કોઈ દિલચસ્પી નહીં હોય, એને તારામાં કોઈ રસ નહીં જ હોય. આ બંગલો, ઓફિસ, ગાડી, શહેરમાં આપણી ઇમેજ જોઈને એને તને પટાવ્યો હશે. અને કલ્પનાની દીકરી એવી નથી એ તું જાણે છે. એનું કુટુંબ આપણા કરતા બહુ આગળ છે એની પણ તને ખબર છે. મારો બોયફ્રેન્ડ પણ સારો જ છે અને સારી ફેમિલીથી જ બિલોંગ કરે છે. શ્રુતિ, તારી વાત કરવાની રીત જોઈ તે. તારી વાત કરવાની રીત ઉપરથી તો મને નથી લાગતું કે તારો બોયફ્રેન્ડ કોઈ સારી ફેમિલી સાથે બિલોંગ કરતો હશે. શ્રુતિ, આ છોકરો તને નહીં તારા પૈસાને પ્રેમ કરે છે. જેને ઓળખતા ના હોય એના માટે ખોટી ધારણા બાંધવાની જરૂર નથી. મને આવા અસંસ્કારી છોકરાને ઓળખવાની જરૂર પણ નથી લાગતી. શટ અપ. મમ્મી સાથે આ રીતે વાત કરાય? આજ વાત તમે મમ્મીને કહો ને પપ્પા, હું એના વિશે કોઈ પણ ખરાબ વાત સહન નહીં કરું. શ્રુતિ, શ્રુતિ એક મિનિટ. શ્રુતિ, મારે જોયું, જોયું કેવી રીતે વાત કરે છે મારી સાથે. આપ કરજે કલ્પના, પણ માન જોઈતું હોય તો પેલા માન આપો. આ ટાઈપની છોકરીઓની ટેવ હોય છે તારા જેવા પૈસાવાળા છોકરાઓને પ્રેમમાં ફસાવવાની. તારી ગર્લફ્રેન્ડે પણ વિચાર્યું હશે. વડોદરાની 5 રિચેસ્ટ ફેમિલીમાંથી એક ફેમિલીનો આ એકમાત્ર વારસદાર છે, એટલે પટાવો આને. એક બે વર્ષ મહેનત કરવી પડશે, પછીની આખી લાઈફ સેટ. કેરેક્ટરલેસ. Enough, boy. Enough. હવે કઈ જ ના બોલ, not a single word, okay?
શોધન આ રીતે વાત થાય મોટાઓ સાથે? માં તો પ્લીઝ કહી વચ્ચે ના, ઓકે? નહીં બોલ, બોલવા પણ નથી માંગતી. આ કઈ રીત છે મોટાઓ સાથે વાત કરવાની? એક્ઝેક્ટલી માં, હું પણ આ જ કહું છું. હવે રીતના વાત ના જ થાય, અને ખાસ કરીને ત્યારે જ્યારે એ વ્યક્તિ વિશે તમે કઈ જ કરતા કઈ જ જાણતા નથી. જોયું મમ્મી, અત્યારથી જેને કેટલું પેટમાં બળે છે. હા તો બળશે બળશે, બીકોઝ આઈ લવ હર. તમે જેને લાઈક કરો છો, જેને લવ કરો છો, જેની સાથે તમે લાઈફ સ્પેન્ડ કરવાનો વિચારો છો, જે 24/7 તમારા માઇન્ડમાં છે. દીકરા હું સમજું છું, પણ દાદી વચન આપ્યું છે તો શું કરું? સેક્રિફાઈસ? નો. આટલા વર્ષો પછી નવેસરથી સંબંધો બંધાઈ રહ્યા છે. નવેસરથી સંબંધો બંધાઈ રહ્યા છે તો એ સંબંધને ધ્યાનમાં રાખીને વગર સ્વાર્થે જે સંબંધો બંધાયેલા છે એને તોડી નાખવાનું. ગ્રેટ. જે સંબંધોમાં ઓલરેડી ખટાશ આવી ગઈ છે અને એ ખટાશને કારણે 20-20 વર્ષ સુધી કોઈ એકબીજાની સામે પણ નહોતા જોતા, તો એ સંબંધના કારણે મારા મનને મીઠાશના સંબંધોને તોડી નાખો. જે સંબંધમાં માત્ર ને માત્ર હું એને અને એ મને ઓળખે છે, તદુ એને મારા વિશે કઈ જ નથી ખબર. એ ખાલી શોધનને ઓળખે છે, એને એ પણ નથી ખબર કે મારા મોમ કોણ છે, મારા ડેડ કોણ છે, મારા દાદુ કોણ છે, મારા દાદી કોણ છે, મારા ભાઈ બહેન કોણ છે. અરે એને તો એ પણ નથી ખબર કે હું કેવા ફેમિલીથી બિલોંગ કરું છું, કેવું મારું સ્ટેટસ છે, કેવો બંગલો છે, કેવી ગાડી છે, કેટલું બેંક બેલેન્સ છે. શી ડઝન્ટ નો એનીથિંગ. અમે બસ એકબીજાને જોઈને પ્રેમ કર્યો છે, લાઈફ ટાઈમ એકબીજાને ખુશ જોવા માંગીએ છીએ, આખી લાઈફ એકબીજા સાથે સ્પેન્ડ કરવા માંગીએ છીએ, બીજું કંઈ નથી જોઈતું અમારે. દીકરા, મમ્મીજી પણ ઈચ્છે છે કે તું સુખી રહે, ખુશ રહે. તને ખબર છે કલ્પનાના કુટુંબ સાથે અમારા ને તારા પપ્પાના સંબંધો. એ વાતને પણ ધ્યાનમાં રાખીને દાદીની વાત માની લેને. વાહ મમ, તું તો એવી રીતના વાત કરી રહી છે જાણે મારે બેમાંથી કોઈ એક ઓપ્શન ચૂઝ કરવાનો. ઉથલ, નો નો મમ, લેટ મી ફિનિશ ફર્સ્ટ. પણ જો મારે એ ઓપ્શન ચૂઝ કરવાનો પણ હોય, તે ઓપ્શન મેં ચૂઝ કરી લીધો છે. એ ઓપ્શન છે મારો પ્રેમ. માય લવ.
સમજાતી કે મારી વાત? વાવ, આજે તું મારી વાત સાંભળ. મને દુઃખ છે કે મારી મોમ પણ મને ના સમજી શકી. બીજાથી નહીં પણ મને તારાથી હતો કે મારી મોમ તો મને સમજશે જ. પણ તું તું ના સમજી શકી મોમ મને. આઈ વોઝ રોંગ. નહીં નહીં, એવું કઈ જ નથી. હવે મારી વાત સાંભળો. અત્યારે આ વાત પૂરી, આપણે કાલે વાત કરશું. ના, વાત અત્યારે જ થશે. પણ દાદી. શોધન, વાત અત્યારે જ થશે. ને વાત થઈ ગઈ છે. મમ્મીજીએ જે નક્કી કર્યું છે એ જ થશે. તને ખરાબ લાગે તો ભલે, પણ મમ્મી જે નક્કી કર્યું છે એ જ તારે કરવાનું છે. હેમંતભાઈ નું છાપકામ બહુ ઊંચું છે કેમ હીરાબા? હા હા, જોને કેટલું સરસ લાગે છે. અને આ છોકરાનો ફોટો તો જો, એવું લાગે છે જાણે છોકરો હમણાં ફોટામાંથી આપણી સાથે વાત કરશે. અરે બા, હું છાપકામની વાત કરું છું ને તમે છોકરાની વાત માંડો છો. અને લક્ષ્મીબેન, તમે વરરાજાનો ચહેરો જોવામાંથી ઊંચે આવે કે નહીં? જુઓ જુઓ, હજી તો વરરાજાનું નામ પણ નથી લીધું અને શરમના સેડા ફૂટવા માંડ્યા. તમે તો સાવ લક્ષ્મી નો અવતાર લાગો છો, જાણે એમના નાના બેન હોય. શું મંડળી જામી છે? કોને પૂછીને આ કંકોત્રી છપાવી છે? આ ચંદ્રાબાઉ લગ્ન છે એટલે આવ્યા મોટા લગ્ન વાળા. સાસુમાં, તમે તો છૂટ આપી તો માથા પર ચડીને બેસી ગયા. આ કંકોત્રીમાં ફોટો છુપાવવાનું તમે મને પૂછ્યું હતું. ચંદ્રો, આમાં એવું કઈ જ નહોતું છપાવવાનું. આમાં કોઈ ફોટો નહોતો છપાવવાનો. એમ કે સારું લાગતું તો એટલે. ઓહો, અચ્છા, સારું લાગતું તું. સાસુમાં, એમ તો મને આ લક્ષ્મીને આમ કુંધી લટકવાનું બહુ મન થાય છે. મને બહુ સારું લાગશે તો હું એવું કરું. સાસુમાં, તમે જરા કાબુમાં રહેજો, નહીતર હું કાબુ ખોઈ બેસીશ ને તો આંસુઓના સરનામા ભૂલાઈ જશે. અને તું, તને પણ આ બધું લાગુ પડે છે, સમજી?
બધાને શક્તિ આપજે ને સૌને સદબુદ્ધિ આપજે. મારા શુદ્ધના નસીબમાં શું લખાયું છે એ તો તને જ ખબર, પણ તું જે કંઈ પણ કરે ને એના હિતમાં જ કરજે. મારી જેમ એને એકે અગ્નિ પરીક્ષા ના આપવી પડે. ગાડી તૈયાર છે, આવજો. ક્યાં જવાની તૈયારી કરો છો અંબિકાબહુ?